बात करिए आणंद जिल्लाना आकलाव पालिकानु वीज जोड़ाण कपायु छे, जेमा नगर पालिकानु वीज बिल बाकी रहता वीज जोड़ाण कपायु हतु। वीज कंपनी द्वारा नोटिसो आप्या छता बिल न भरायु हतु। आकलाव नगर पालिकानु अंदाजे 1.30 करोड़नु वीज बिल बाकी हतु, जेमा आकलाव गामनु स्ट्रीट लाइट कनेक्शन कपायु हतु। स्ट्रीट लाइट कनेक्शन कपाता आकलावमां अंधार पट छवायो। મહત્વના સમાચાર એવા છે, આંકલાવ ગામનું સ્ટ્રીટ લાઇટ કનેક્શન કપાયું છે। આણંદ જિલ્લાના આંકલાવ પાલિકાનું વીજ જોડાણ કપાયું છે। નગરપાલિકાનું વીજ બિલ બાકી રહેતા વીજ જોડાણ કપાયું છે। આણંદ જિલ્લાના આંકલાવમાં વીજ કંપની દ્વારા નોટિસો આપ્યા છતાં બિલ ન ભરાયું હતું, જેને કારણે વીજ કંપનીએ અંદાજે 1.30 કરોડનું વીજ બિલ બાકી રહેતા કનેક્શન કાપ્યું છે। आणंद थी संवाददाता सतीश जोड़ाई गया छे। सतीश, जे प्रमाणे हाल आणंद जिल्लानी आकलाव पालिकामां जे नगरपालिकानुं जे वीज बिल बाकी रहेतुं हतुं, जेने लईने वीज कंपनीए कार्यवाही करी छे तो ते प्रमाणे आप शुं कहेशो आ बाबते? તમને ખાસ કેને વાત આમ કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ પાલિકાનું વીજ જોડાણ ગત રોજ કાપી નાખવામાં આવ્યું હતું। આંકલાવ જે નગરપાલિકા છે તેનું 1.30 કરોડ થી આંકલાવ નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું। વીજ જોડાણ કાપી નાખવાથી સમગ્ર જે આંકલાવ નગરપાલિકાની જે જનતા છે જે હેરાન થઈ રહી છે, અત્યારે તો ટોટલી આંકલાવ નગરપાલિકામાં અંધાર પર છવાઈ ગયો એવી સ્થિતિ બની ચૂકી છે। સતીશ, જે પ્રમાણે હાલ સમાચાર આવી રહ્યા છે કે આણંદના આંકલાવમાં નગરપાલિકાનું કનેક્શન કપાયું છે, તો સામાન્ય માણસની શું પરિસ્થિતિ છે એની ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે તંત્રએ 1.5 કરોડનું લાઇટ બિલ નથી ભર્યું ત્યારે સમગ્ર વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। હા, ચોક્કસથી આકલાવ નગરપાલિકામાં ચર્ચાનો વિષય બન્યો જ છે, કારણ કે નગરપાલિકાનું જે વીજ જોડાણ કાપી નાખવાનું જે સ્ટ્રીટ લાઇટ છે, જે શહેરની જે સ્ટ્રીટ લાઇટ છે એ ટોટલી બંધ થઈ ગઈ છે, જેના લીધે રાતે જે અવર જવર કરવામાં આવતી છે એના લીધે પરેશાની થઈ ગઈ છે। રાતે જયારે મુસાફરી કરવામાં આવે ત્યારે અંધારપટના લીધે જે આકલાવ નગરપાલિકાની જનતા છે એમને હાલાકીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે। અને નગરપાલિકાના જે સત્તાધીશો હોય છે ઘણીવાર એવું થતું હોય છે કે પોતાના સત્તાના નશામાં ચૂર હોય અને એમને એવું લાગે છે કે કોઈક અમારું કોઈક કશું બગાડી નથી શકવાનું, પરંતુ જયારે સરકારી દંડો અથવા જે MGVCL ના દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તદ્દન યોગ્ય નિર્ણય લેવામાં આવે છે। કારણ કે આટલું 1.30 કરોડનું વીજ બાકી હોવા છતાં હજુ સુધી જો નગરપાલિકા ભરવા માટે આડોડાઈ કરતી હોય તો આ પગલું યોગ્ય પગલું છે। જી જી સતીશ, માહિતી આપવા બદલ આપનો આભાર।